અમાથી નીકળવાનો છે બ્લેક રસલ્સ વાઇપર. ના બ્લેક નહીં, તો ઓનલી રસલ્સ વાઇપર. અખિલભાઈ નામ બોલતા શીખો પહેલા. ઓકે, અખિલભાઈ નામ બોલતા શીખે છે. તો આને ખડચિત્રો પણ કહેવામાં આવે છે. ચાર મુખ્ય ઝેરી પ્રજાતિઓમાંની એક. તમે જુઓ કેટલો બધો એને ટાઈટ પેક કરીને રાખેલો છે, કારણ કે એનું ખતરનાક છે. અને દોસ્તો, હવે એનાથી દૂર થવું જરૂરી છે. અને એ અંદરથી બહાર નીકળે તે વખતે આપણે એને ધ્યાનમાં રાખવાનું છે. એને થોડો ફિક્સ રાખશો તો હું થોડોક નજીક આવીને એની ઉપરથી લઉં. હું તેમ છતાં ઝૂમ કરું છું, એની મૂવમેન્ટ ઓછીમાં ઓછી થાય તો વધારે સારું. ઓકે, તો આ છે ખડચિત્રો. તમે જોઈ શકો છો કે જમીનના રંગની સાથે જ એનો રંગ પણ મેચ થઈ જાય એવો છે. આ અત્યંત ઝેરી સાપ છે. આની સાથે કોઈ પણ જાતની રમત ગમત કરવાનો ઈરાદો રાખવો નહીં. આ સાપને ઓળખી લો દોસ્તો. અને જ્યારે આ સાપને તમે ઓળખવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારે કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે એની વાત આપણે કરીએ. કલ્પેશભાઈ, એના પછી ચાલ આવે એના માર્કિંગ. તમે જુઓ કે એના શરીર પર ત્રણ ત્રણ કુંડાળા છે. આ ત્રણ કુંડાળા વાળો સાપ, જમીનના રંગનો સાપ, અત્યંત ચપળ સાપ, પુષ્કળ મૂવમેન્ટ્સ કરી રહ્યો છે, સ્થિર નથી રહેતો. બસ કંઈક આવું દેખાય તો એ માની લેજો કે આ ખડચિત્રો હોઈ શકે છે, રસલ વાઇપર હોઈ શકે છે. અને એ અત્યંત ઝેરી સાપ છે. આની નજીક જવું નહીં અનલેસ કે તમે સાપ વિશે પૂરી માહિતી અને જાણકારી ધરાવતા હો. આવા સૌથી વધારે મોત થયાના કિસ્સા જો થયા હોય તો તે આના સર્પદંશને કારણે થયા છે. અને એ જે ઝડપથી જે ગતિથી ભાગી છૂટે છે અને એ ઉછાળા પણ એટલા જ મારે છે. અને એને સાચવવાનું કામ આવા નિષ્ણાત તાલીમ પામેલા છોકરાઓ યુવાનો જ કરી શકે. હા, આજે એ ફૂફાડા નથી મારતો. ઓ, આપ જોઈ શકો છો કે એ ફૂફાડા મારી રહ્યો છે, અવાજ કરી રહ્યો છે. હા, એની ડિફેન્સ પોઝિશન છે. એ પોતાના માટે પોતાની ડિફેન્સ પોઝિશન લઈ રહ્યો છે, હુમલો કરવાની તૈયારી પણ કરી રહ્યો છે અને ફૂંફાડા મારી રહ્યો છે. અને જેવો એ પોતાના શિકાર સુધી પહોંચી જાય છે, હુમલો કરે છે, કે તરત જ એ પોતાના તીક્ષ્ણ દાંતમાંથી પોતાનું ખતરનાક ઝેર 2 ઇંચ જેટલા લાંબા દાંત વડે શિકારના અંદર પેનિટ્રેટ કરી નાખે છે. અને પછી શિકાર એ ઝેરને લઈને મૃત્યુ પામે છે. તો રસલ વાઇપરનો પરિચય થયો. અને જોઈ લો ફરી એક વખત, યાદ રાખી લો એક વખત કે રસલ વાઇપર કેવો દેખાય, એની ચામડીનો રંગ, એની ગતિ અને એની આક્રમકતા. આ બધું જ એવું છે કે જેને લઈને આ સાપથી દૂર રહેલા સારા. Thank you.